પરમેશ્વરનો નવો કરાર. એક હરકદૂતે મરિયમ નામની કુંવારીને કીધું કે તું પરમેશ્વરના બેટાને જલમાં લઈ. વેહેઝી હજુ કુંવારી હતી, પણ પવિત્ર આત્મા એનાય પર આવ્યો અને વેહે બે જેવી થઈ. એની એક સોરાને જલમ આવ્યો અને એની એનું નામ ઈસુ રાખ્યું. એટલે હરું ઈસુ માણસ અને પરમેશ્વર બે યે હે. ઈસુએ ઘણા બધા ચમત્કાર કર્યા. વેયા સબૂત થાય હે કે વેયા પરમેશ્વર હે. વેયો પાણી પર ચાલ્યો, તોફાન અને શાંત કર્યો, ઘણા બીમારને હાજર કર્યા, ભૂતને કાઢ્યા, મરેલાને જીવતો કર્યા, અને 5 રોટી અને 2 નાની માછલી જેથી 5000 મણખરું પૂરું થાય એવા ખાવાનામાં બદલી નાખ્યું. ઈસુ એક મોટા શિક્ષક હુદા હતા અને વેયા અધિકારી હાથે બોલતા હતા. જે વેયા મણખરને કેવા હારું કે હે, વેયો એનવે કર્યું જુગે, કેમ કે વેયા પરમેશ્વરનો બેટો હતા. દાખલાના રૂપમાં એનવે હિકાડ્યું કે તમે બીજા મણખરને એવી રીતે પ્રેમ કરો કે જેવો પ્રેમ તમે પોતાએ પર કરો હે. એનવે આપણને યુહુદું હિકાડ્યું કે તમે દરેક વસ્તુ અને મિલકત કરતાં વધારે પ્રેમ પરમેશ્વર પર રાખો જુગે. ઈસુએ કીધું કે પરમેશ્વરનું રાજ્ય આ સંસારની બધી વસ્તુઓથી બી વધારે કિંમતી હે. પરમેશ્વરના રાજ્યમાં રહેવું વેયું કોઈ બી મનખ હારું બદ્ધ કરતો અસલ વાત હે. પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા હારું તમારે તમારા પાપથી તારણ મેળવવું જરૂર ન હે. ઈસુએ કીધું કે કેટલક મનખ એનને ગ્રહણ કરે અને તારણ મેળવે, પણ કેટલક મનખ એનને ગ્રહણ ન કરે. એનવે કીધું કે કેટલક મનખ અસલ માટી જેવો વે હે, કેમ કે એનવે ઈસુનો તાજો હમીસાર ગ્રહણ કરે ને તારણ મેળવ્યું, પણ અમુક મનખ રસ્તાની કાઠી માટી જેવો હે, જા પરમેશ્વરનું વસન બી ને જોગ હે, પણ કઈનું ઉગતું નહીં. ઈએ મનખ ઈસુના હમીસારનો નકાર કરે હે અને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં કરતા. ઈસુએ હિકાડ્યું કે પરમેશ્વર પાપજીને ઘણો પ્રેમ કરે હે. વેયા એને માફ કરવા અશ્યા રાખે હે અને પોતાનો સ્વરો બનાવવા અશ્યા રાખે હે. ઈસુએ અમને યુદ્ધ કીધું કે પરમેશ્વર પાપને નકારે હે, કેમ કે જરા આદમ અને હવાએ પાપ કર્યો એટલે હરું એને બધી પીઢીને મનખાવે હુદો પાપ કર્યો. એનું પરિણામ આ હતું કે દુનિયાનું દરેક મનખ પાપ કરે હે અને પરમેશ્વરથી દૂર હે. એટલે હરું દરેક મનખ પરમેશ્વરનો વેરી બન્યું હે. પણ પરમેશ્વર દુનિયામાં દરેક મનખી પેર એટલો પ્રેમ કર્યો કે એને પોતાના એકના એક બેટાને આલ દીધા. એટલે હરું કે જે કોઈ એની પર વિશ્વાસ કરે એને પાપનો દંડ ને મળે, પણ એ પરમેશ્વરને હાથે અમર કાળ રહે. પાપને લીધે આપો અપરાધી હે અને મોતને લાયક હે. પરમેશ્વર તમારી પર ગુસ્સે થવા જોગે, પણ એનવે પોતાનો ગુસ્સો તમારા બદલે ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ ક્રુસ પર મરણ પામ્યા ત્યારે એનવે આપણી સજા ભોગવી. ઈસુએ કદી કોઈ પાપ કર્યો નહીં, પણ એનવે સજા ભોગવી અને મોત પસંદ કર્યું. એનવે સંપૂર્ણ ભોગના રૂપમાં આપણને દુનિયાના દરેક મનખહરું પોતાની જાતને અર્પણ કરી, કેમ કે ઈસુએ પોતાનો ભોગ આલ્યો એટલે હરું પરમેશ્વર કોઈ બી પાપને માફ કરી શકે હે. તાં તક કે ખતરનાક પાપને હુદો તાજા કામમાં તમને બસાડે ન શકે. કોઈ એવું કામ નહીં જે તમે પરમેશ્વર સાથે સંબંધ બનાવવા હારું કરી શકો. ખાલી ઈસુ જ તમારા પાપને માફ કરી શકે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ પરમેશ્વરનો બેટો હે, જે તમારી બદલે ક્રુસ પર ભોગ થયા અને એના પછી પરમેશ્વરે એને પાછા મરેલામાં જીવતા કર્યા. જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે અને પ્રભુ તરીકે એને ગ્રહણ કરે એનો પરમેશ્વર તારણ કરે, પણ જે કોઈ ઈસુ પર વિશ્વાસ નહીં કરતું એવા કોઈ મનખરને વૈયો નહીં બસાડે. આ વાત ખાસ નહીં કે તમો ધનવાન કે ગરીબ આદમી કે બજેર ડોહ કે જોવન કે પછી કઈને રહેવાસી હે. પરમેશ્વર તમને પ્રેમ કરે હે અને વૈયા સાહે હે કે તમો ઈસુ પર વિશ્વાસ કરો. એટલે હરું વૈયો તમારી હાથે એક નજીકના દોસ્તદાર બની શકે હે. ઈસુ તમને તેડે હે કે એના પર વિશ્વાસ કરો અને બક્તિસ્મ લો. હું તમો આ વિશ્વાસ કરો હે કે ઈસુ મસીહ હે અને વૈયા પરમેશ્વરના એકના એક બેટો હે. હું તમો વિશ્વાસ કરો હે કે તમો પાપી હે અને પરમેશ્વરની સજાને લાયક હે. હું તમો વિશ્વાસ કરો હે કે ઈસુ તમારા પાપ કરવા હરું ક્રુસ પર મરણ પામ્યા. અગર ઈસુ પર અને એનવે જે કંઈ તમારે હેરું કર્યું એની પર વિશ્વાસ કરો હે તો તમો એક મસીહ હે. પરમેશ્વરે તમને શેતાનના રાજ્યના અંધકારથી કાઢ્યું અને તમને પરમેશ્વર ઇજવાળાના રાજ્યમાં રાખ્યું. પરમેશ્વરે તમને પાપ કરવાથી રોકી દીધું હે, જેને તમે પેલ કરતો હતો. એનવે તમને એક નવું ખાસ જીવન આપ્યું હે. અગર તમો એક મસીહ હે તો જે કંઈ ઈસુએ કર્યું એને લીધે પરમેશ્વર તમારા પાપ માફ કરી દીધો હે. આવું પરમેશ્વર તમને વેરી નહીં, પણ ખાસ દોસ્તદાર માને હે. અગર તમે પરમેશ્વરના દોસ્તદાર હે અને પ્રભુ ઈસુના સેવક હે તે તમે એની વાતને પાળવાની અશ્યા કરો. જે ઈસુ તમને હિકાડે હે, ભલે તમે મસીહ વે તે બી શેતાન તમને પાપ કરવા હારું પરીક્ષણમાં લાવે, પણ પરમેશ્વર વિશ્વાસ યોગ્ય હે અને વેયો કે હે કે અગર તમે તમારા પાપને કબૂલ કરલો તે વેયો તમને માફ કરે. વેયા પાપની વિરુદ્ધ યુદ્ધ કરવા હારું તમને સામર્થ્ય આલે. પરમેશ્વર તમને પ્રાર્થના કરવા અને એના વસનને વાસવા હારું કહે. વેયા તમને બીજો વિશ્વાસી મનખા હાથે મળીને એની આરાધના કરવા હારું કહે અને એની ભક્તિ કરો જે એને આપણા હારું કર્યું હે. વે બીજાની ગવાહી આલો.
અગર તમો આ બધા કામોને કરો તો તમો એના એક પાક્કો દોસ્તદાર બની જશો.